અત્યારે ટેકનોલોજી યુગમાં મોબાઈલ એ સૌથી જરૂરી સાધન બની ગયું છે. એકબીજાની સાથે કનેક્ટિવિટી સાધવા તેમજ સંપર્ક કરવા માટે મોબાઈલ એ અતિ આવશ્યક વસ્તુ છે. પરંતુ આપણી પાસે મોબાઈલ હોય અને તેમાં ટાવર જ ના હોય તો તે મોબાઈલ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવતો નથી અને તેના કારણે કેટલીય મુશ્કેલીઓ પડે છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 10-12 કિલોમીટર દૂર આવેલા સંતરામપુર તાલુકાના બોયલાપડ ગામમાં જિલ્લાના મુખ્ય મથકથી આટલા નજીક આવેલા ગામમાં મોબાઈલ ટાવર ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી પડી છે. બોયલાપડ ગામની અંદર અંદાજિત 1,100થી વધુની વસ્તી છે, જેમાં લગભગ 200 પરિવારો વસવાટ કરે છે અને આ તમામ લોકો મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાના કારણે ભારે હાલાકી વેઠી રહ્યા છે. અહીંયા સ્થિતિ સર્જાય છે કે કોઈની સાથે જો સંપર્ક કરવો હોય તો ગામની બહાર 2 કિલોમીટર દૂર જવું પડે ત્યારે નેટવર્ક આવે છે, ત્યારે લોકો મોબાઈલની અંદર એક પોઈન્ટ આવે એના માટે છેક ધાબા ઉપર ચડે છે અથવા તો જીવના જોખમે ઝાડ ઉપર ચડે છે, છતાં પણ સંપર્ક થઈ શકતો નથી. 21મી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ, વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 10-12 કિલોમીટર દૂર આવેલા આ ગામની અંદર મોબાઈલ કનેક્ટિવિટી જ થતી નથી. જો ગામની અંદર કોઈ વ્યક્તિને આકસ્મિક 108 બોલાવવાની જરૂર પડે તો પહેલાં તો 2 કિલોમીટર દૂર જઈ અને 108માં ફોન કરવાનો અને ત્યારબાદ 108 અહીંયા પહોંચે અને જો ઇમરજન્સી હોય તો શું સ્થિતિ સર્જાય એ પણ એક પ્રશ્ન છે. તો બીજી તરફ જો આકસ્મિક સંજોગોમાં આગ લાગે અને ફાયર વિભાગને સંપર્ક કરવો હોય તો પણ તેવી જ સ્થિતિ સર્જાય કે 2 કિલોમીટર દૂર જઈને અને ફાયર વિભાગને સંપર્ક કરવો પડે અને ફાયર અહીંયા પહોંચે ત્યાં સુધી તો બધું બળીને ખાક થઈ ગયું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે ગામના સરકારી વિભાગમાં ફરજ બજાવતા જે કર્મચારી છે તેમને પણ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની આપલે કરવી હોય અથવા તો માહિતી મોકલવી હોય તો તેમણે પણ ગામથી 2 કિલોમીટર બહાર ગામ જઈ અને ફોન કરે ત્યારે સંપર્ક થઈ શકે છે. આવી સ્થિતિમાં મોબાઈલ પર ગામના રહીશો જીવન જીવી રહ્યા છે. ભવન બારિયા, ડેસ્ટીવી, મહીસાગર.